નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સત્ય વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એમાં ચોથું કાવ્ય છે ઉઠો ધરા કે અમર સપૂતો, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. હવે ચોથું કાવ્ય જે છે કે ઉઠો ધરા કે અમર સપૂતો, એમના કવિ છે દ્વારિકા પ્રસાદ મહેશ્વરી. તો કાવ્યની સમજૂતી મેળવવા પહેલા આપણે થોડો આ કવિ વિશેનો પરિચય મેળવી લઈએ. દ્વારિકા પ્રસાદ મહેશ્વરી. દ્વારિકા પ્રસાદ મહેશ્વરીના જન્મ 1 ડિસેમ્બર 1916 કો રોહતા આગ્રા એટલે કે ઉત્તર પ્રદેશમાં હુઆ થા. 29 અગસ્ત 1998 ઉનકી મૃત્યુ હુઈ. ઉનકી 6 કાવ્ય સંગ્રહ ઓર 2 ખંડ કાવ્ય, 26 બાલ સાહિત્ય, 3 કહાની સંગ્રહ તથા અન્ય સાહિત્ય ભી પ્રકાશિત હે. ઇતના ઊંચા રૂપો ઉઠો ધરા કે અમર સપૂતો કોણ સિખાતા હે ચિડિયો કો ચંદા મામા આ પુનઃ નયા નિર્માણ કરો માં યહ વસંત ઋતુ પુંસત સુમન એક ઉપવન કે ઉનકી પ્રસિદ્ધ કૃતિયાં હે. પ્રસ્તુત કાવ્ય મેં પ્રકૃતિ કે તત્વો સે પ્રેરણા લેકર અપને જ્ઞાન કા ઉપયોગ કર વેસ્ટ સપૂતો કો નવનિર્માણ કરને કા સંદેશ દિયા હે. હવે આ કાવ્ય જે છે આ કાવ્યની અંદર પ્રકૃતિના જે તત્વો જે છે આ પ્રકૃતિના તત્વોને ઉદ્દેશીને જાણે કે આપણને પ્રેરણા આપે છે કે હવે આપણો દેશ જે છે એ આઝાદ થઈ ગયો છે, સ્વતંત્ર થઈ ગયો છે, આપણે સ્વતંત્ર થઈ ગયા છે અને સ્વતંત્ર મળ્યા પછી હવે આપણા જે દેશ છે એનું આપણે ફરીથી પુનઃ નવું નિર્માણ કરવાનું, ફરીથી આપણા દેશનું નિર્માણ કરવાની એને વાત કરી છે. તો પ્રકૃતિના તત્વો પાસેથી આપણે શીખ મેળવી અને આપણે આપણા દેશનું ફરીથી નિર્માણ કરવું જોઈએ અને એ નિર્માણ કરવા માટે થાય એટલે દેશના જે નાગરિક જે છે ટૂંકમાં બાળક જે છે દેશના ભવિષ્યનો નાગરિક ટૂંકમાં દેશનો નાગરિક છે તો આ નાગરિકને ઉદ્દેશીને ટૂંકમાં બાળકને ઉદ્દેશીને અને બાળકને કહે છે કે તમારે તમે આ ભારત દેશના એટલે કે આપણા દેશના તમે નિર્માતા છો તો તમે આ દેશનું ફરીથી પુનઃ ફરીથી એનું નિર્માણ કરો એની વાત કરી છે. હવે જોઈએ આપણે કાવ્યની સમજૂતી. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો ઝનઝન કે જીવન મેં ફિર સે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો. એટલે કે આપણો દેશ પહેલા અંગ્રેજોના ગુલામીમાં હતો પણ હવે આપણો દેશ સ્વતંત્ર બની ગયો છે અને સ્વતંત્ર બન્યા પછી આપણા દેશની અંદર ફરીથી એનું નિર્માણ કરવાની વાત કરે છે કે તમે ઉઠો ધરા કે અમર સપૂતો, એટલે કે તમે આ ભારત દેશના અમર પુત્રો તમે ઉઠો અને આપણા દેશનું ફરીથી તમે નિર્માણ કરો. નિર્માણ કરવું એટલે કે બનાવો, શું થાય બનાવો, નિર્માણ એટલે બનાવો, તમે આપણા દેશનું ફરીથી નિર્માણ કરો એટલે ફરીથી બનાવો. જન જન કે જીવન મે ફિર સે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો, એટલે કે દરેક એક એક લોકોના જીવનની અંદર તમે ફરીથી હવે એને જીવનની અંદર નવ સ્ફૂર્તિ લેવો, નવી ચેતના જગાડો, એનામાં નવા પ્રાણ તમે પૂરો એની વાત કરી છે. નહીં પ્રાતમે નહીં પાતમે નહીં કિરણે જ્યોતિ નહીં નહીં ઉમંગે નહીં તરંગે નહીં આશરે શાસને, એટલે કે નવું સવાર હવે આપણા દેશને આઝાદી મળી ગઈ છે, આપણે સ્વતંત્ર થઈ ગઈ છે, સ્વતંત્રતા પછીની આ નવી જે પ્રભાત છે જે નવી સવાર પ્રાતઃ સવાર મૂકી છે નવો દિવસ મૂક્યો છે તો આ નવા દિવસે નહીં વાત એટલે કે નવી વાત એટલે કે ટૂંકમાં ફરીથી જે છે એ તો આપણે ભૂલી જવાનું પણ હવે સ્વતંત્ર બન્યા પછી હવે આપણે નવેથી શરૂઆત
फूलो तो के जे घर में एना फूलो जेवा आपेला फूलो घर में गया तो के वाकी जाए आपने જોવાઈ લાગે એમ તમે આ લોકો જે છે તો કે યુગ યુગ થી જાણે કે ઘર માં એના ફૂલો જેવા સાફ થઈ ગયા તો એવા લોકો જે હિંમત હારી ગયા છે એવા લોકો ની અંદર નઈ નઈ મુસ્કાન બોલે એટલે કે હવે ફરીથી એના ચહેરા ઉપર આપણે હાસ્ય લાવવાનું છે મુસ્કાન મુસ્કાન એટલે શું થાય હાસ્ય મુસ્કાન એટલે હાસ્ય તો કે આ યુગ યુગ થી વર્ષો થી જે લોકો સાવ નિરાશ થઈ ગયા હતા પરમાય ગયેલા ફૂલ જેવા બની ગયા હતા એવા લોકોના ચહેરા ઉપર આપણે ફરીથી હાસ્ય લાવવાનું છે ઉઠો તારા કે અમર શકુતો પુનર્નયા નિર્માણ કરો એટલે કે હે પૃથ્વીના અમર શકુતો તમે ઉઠો અને ફરીથી તમે આ પૃથ્વીનું નિર્માણ કરો ફરીથી તમે એને નિર્માણ કરો ડાય ડાય પર બેઠી હતો કુછ નય સ્વરમે ગાતે ગુનગુન ગુનગુન કરતે પૂરે મસ્ત ગુંડરાતે તો કે સ્વતંત્રતા પછી આ પક્ષીઓ જે છે તો કે પક્ષીઓ પણ જાણે કે વિહંગ વિહંગ એટલે શું થાય પક્ષી વિહંગ એટલે કે પક્ષી તો કે આ જે પક્ષીઓ જે છે એ પણ સ્વતંત્રતા પછી જાણે કે ડાળી ઉપર બેસી બેસી અને જાણે કે નવા સ્વરોની અંદર ગીત ગાય છે એમ આપણે પણ હવે સ્વતંત્ર થઈ ગયા છે સ્વતંત્રતા પછી આપણે પણ જાણે કે એવા પક્ષીઓની જે માનદમાં આવી જવું જોઈએ એટલે કે ડાળ ડાળ ઉપર બેઠી હક કુછ નયે સ્વરો મેં ગાતે હે ગુનગુન ગુનગુન કરતે કોરે મસ્ત દર મનરાતે હે એટલે કે ભમરા બજે છે એ પણ જાણે કે મસ્ત બની અને ગુનગુન ગુનગુન એનો જે અવાજ કરે છે એ પોતે એ પણ ભમરા પણ ગુંજવા લાગે છે મોરે મોરે એટલે કે ભમરો સરસ્વતી માતાનું મંદિર કે તો કે સાડા જે સરસ્વતી માતાનું પાવન મંદિર છે
सुंदर।